નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાણદાણ સહાય યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, શું તમે પશુપાલક કે ખેડૂત છો તો આ વિડીયોને જરૂર જુઓ, કેમ કે આ વિડીયોમાં આપણે પશુઓ માટે ખાણદાણ સહાય યોજના શરૂ થઈ ગઈ છે. તો જે 150 કિલો ખાણદાણ ખરીદવા માટે સહાય આપવામાં આવી રહી છે, તો આ યોજનાનો લાભ કોને મળશે, કેટલો લાભ મળશે અને તેની ખરીદી ક્યાંથી કરવાની રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી ખાણદાણ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે તેની માહિતી જોતા જઈએ. તો મિત્રો, પશુપાલન વિભાગની આ યોજના છે અને યોજનાનું નામ છે દૂધાળા પશુઓના વિયાણ બાદ દાણ ખરીદી સહાય. તો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં આજના દિવસથી ઉપલબ્ધ થયેલ છે, અને જેથી મિત્રો, જો તમે આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફોર્મ ભરી શકાય છે. તો તેની આપણે આગળ વિગતો જોતા જઈએ. તો ખાણદાણ સહાય યોજના અન્વયે પશુપાલકોના જે પશુઓ છે જેમાં ગાય કે ભેંસના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય આપવામાં આવી રહી છે, અને લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 50% લેખે આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોને મળશે. તો આ યોજના અન્વયે સામાન્ય જાતિના પશુપાલકો, અનુસૂચિત જાતિના પશુપાલકો અને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને એક સમાન જે લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 50% લેખે સહાય મળવાપાત્ર થાય છે. તો દરેક જાતિના પશુપાલકોને એક સમાન 150 કિલોગ્રામ ખાણદાણ માટે 50% લેખે આ સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ ખાણદાણની ખરીદી ક્યાંથી કરવાની રહેશે. તો મિત્રો, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ પશુપાલક દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવાપાત્ર થાય છે, અને આ લાભ છે તે રાજ્ય સરકાર શ્રી દ્વારા જે નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણનું વિતરણ કરવાનું રહેશે. તો આમ મિત્રો, જે ખાણદાણની સહાય છે તે જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ પશુપાલક હોય તેઓને એક પશુના વિયાણ પર વર્ષમાં માત્ર એક વખત આ લાભ મળવાપાત્ર થાય છે, અને તે ખાણદાણની ખરીદી છે તે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા જે ઉત્પાદિત થયેલું ખાણદાણ હોય તેનું વિતરણ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ યોજના માટે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકાય છે. તો તમે અહીંયા આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો કે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે, અને આ ફોર્મ તમે તમારા મોબાઈલ પરથી પણ ભરી શકો છો. અને ફોર્મ ભરવાની તારીખમાં જોઈએ તો 1/9/2021થી શરૂ થયેલ છે, એટલે કે આજથી આ ફોર્મ ભરવાનું શરૂ થયેલ છે, અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/9/2021 છે. તો જે પશુપાલક મિત્રો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેઓ 30/9/2021 પહેલાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અને આ સિવાય વધુ માહિતી મેળવવા માટે તમે હેલ્પલાઈન નંબર 1800-180-1551 ઉપર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, ચાલો હવે આપણે આઈ ખેડૂતની વેબસાઇટ ખોલી અને જોઈએ કે તે ફોર્મ ક્યાંથી ભરી શકાય છે. તો મિત્રો, તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં iKhedut.gujarat.gov.in લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણેની આઈ ખેડૂતની વેબસાઇટ ખુલી જશે. તો આઈ ખેડૂતની વેબસાઇટ પર આવ્યા પછી અહીંયા યોજનાઓનું એક મેનુ છે, અથવા તો તમે અહીંયા સ્ક્રોલ કરી અને જમણી બાજુએ નીચે વિવિધ યોજનાઓમાં અરજી કરવાનો એક ઓપ્શન છે, તો આ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા વિવિધ યોજનામાં અરજી કરો તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતા પેજ લોડ થશે અને ત્યાર પછીની આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે, જેમાં અહીંયા ક્રમ નંબર 2 ઉપર પશુપાલનની યોજનાઓ તમે જોઈ શકો છો. તો પશુપાલનની યોજનામાં કુલ ઘટકો 31 છે, તે પૈકી હાલમાં 8 ઘટકો ઉપલબ્ધ છે. તો વર્ષ 2021-22 માટે
આ ઘટકો ઉપલબ્ધ છે. તો આપણે અરજી કરવા માટે અહીંયા વિગતો માટે અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા તેના ઉપર ક્લિક કરી લઈએ છીએ. જે ક્લિક કરતાં પેજ લોડ થાય અને નીચે પશુપાલનની જે કંઈ યોજનાઓ ઉપલબ્ધ છે તેની માહિતી આપણને જોવા મળશે. તો આ માહિતીમાં જેમાં અહીંયા ક્રમ નંબર 2 ઉપર તમે અનુસૂચિત જનજાતિના પશુપાલકો માટે જે ખાણદાણની ખરીદી પર સહાય છે તે જોઈ શકો છો. અહીંયા વધુ માહિતી માટે ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરશો એટલે વધુ વિગતો જોવા મળશે અને અરજી કરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો અનુસૂચિત જાતિના લોકોને અહીંયા ક્રમ નંબર 2ની સામે રહેલ અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ક્રમ નંબર 4 ઉપર છે અનુસૂચિત જાતિના સભાસદો માટે. તો અનુસૂચિત જાતિના જે પશુપાલકો હોય તેઓએ અહીંયા ક્રમ નંબર 4ની સામે જે અરજી કરો છે તેના ઉપર ક્લિક કરી અને અરજી કરી શકશે. અને ત્યારબાદ આપણે છેલ્લે જોઈએ તો જે સામાન્ય જાતિના પશુપાલકો છે તેમને ક્રમ નંબર 8ની સામે રહેલ અરજી કરો, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને દરેકમાં જે અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો છે ત્યાંથી તમે વધુ માહિતી જોઈ શકો છો. તો આમ મિત્રો અહીં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી અને તમે ખાણદાણ માટેની સહાય છે તે મેળવી શકો છો. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.